गुड मॉर्निंग वाला विद्यार्थी मित्रों, आपणे धोरण 10 नी अंदर छेले जे टॉपिक पूरो कर्यो एनी पछी आजे आपणो छेल्लो टॉपिक शुरू थाय छे, जेनुं नाम छे क्षारण। बराबर, क्षारण एटले शुं? तो के ई आपणे पहेला पाठमां भणी गया छीए क्षारण। तो अत्यारे क्षारण एटले शुं? तो के एनो अर्थ तो बंने पाठमां सरखो ज थाय छे। क्षारण एटले कटाव, आपणे एम मानीए छीए। तो आगळना उदाहरणो छे एमांथी जोईए आपणे। तो के चांदी छे ने तमे हवामां खुली राखो, चांदीने हवामां जो खुली राखीए आपणे तो ई काळी पड़ी जाय छे। શું કામ એને કાળી પડી જાય છે? તો કે એ હવામાં રહેલા સલ્ફર સાથે પ્રક્રિયા કરે છે। કોની સાથે પ્રક્રિયા કરે છે? સલ્ફર સાથે પ્રક્રિયા કરે છે અને કાળી પડી જાય છે। તમે જોયું હશે ઘણીવાર કે ચાંદીની વીંટી કે લક્કી કે ચેન કે કંઈ પણ હશે તો એ થોડોક ટાઈમ તમે ઉપયોગમાં લેશો પછી કાળી પડી જાય છે। એનું કારણ શું છે? તો કે એ હવામાં રહેલા સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે? સિલ્વર સલ્ફાઇડ બનાવશે સંયોજન। એ ઉપરનું પડ જે કાળું દેખાય છે એ શું છે? સિલ્વર સલ્ફાઇડ છે એટલે એ કાળી દેખાશે। બીજું ઉદાહરણ જોઈએ, કોપર। એને જો તમે ભેજયુક્ત હવામાં રાખશો, આપણી ઘરે હોય છે ને તાંબાના કાંઈ વાસણ હોય કે ભાઈ ભગવાનની પૂજા માટે આપણે જે ત્રાંબાનો લોટો કે એવું કોઈ વસ્તુ ઉપયોગમાં લઈએ છીએ તો એ ભેજયુક્ત હવામાં રહેતું હોય તો એ ભેજયુક્ત હવામાં કોણ છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ। આ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે અને તાંબુ છે એની ઉપર કાળા રંગનું પડ જે છે એ અથવા લીલા રંગના ટપકા દેખાશે તમને। તો એ શું બનાવે છે? કોપર કાર્બોનેટ, લીલું સ્તર બનાવશે, એમાં ટપકા દેખાશે। આખું તો લીલું ન દેખાય તમને પણ લીલા અને કાળાની એવા ટપકા તમને દેખાશે તો એ શું છે? એનો કાટ છે, કોપર કાર્બોનેટ। કોની સાથે પ્રક્રિયા કરી? તો કે કાર્બન ડાયોક્સાઇડ સાથે। ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ તો કે લોખંડ, સૌથી વધારે જાણીતું ઉદાહરણ છે। આપણા મનમાં કાટ એમ શબ્દ બોલીએ એટલે લોખંડ એક જ આવે પણ એવું નથી, ઘણી બધી ધાતુઓ છે એ કટાય છે, એમાંથી સૌથી વધુ કટાતી ધાતુ છે લોખંડ। જો એને ભેજવાળી હવામાં આપણે ખુલ્લી રાખીએ તો શું થશે? એની ઉપર કથ્થાઈ રંગનું પડ આવી જાય છે, કથ્થાઈ રંગનું, કોફી કલરનું પડ આવી જાય છે, બ્રાઉન કલરનું, જેને આપણે શું કહીએ છીએ? કાટ, એટલે આયર્ન ઓક્સાઇડ। તો આ હતા ઉદાહરણો ક્ષારણના। હવે આપણે જોઈએ એક પ્રવૃત્તિ 3.14 કે ભાઈ એમાં ત્રણ કોસ્ત્રણી લઈ લ્યો, એમાં એને નામ આપી દો એ, બી અને સી। હવે પહેલી કસનળી એ છે એની અંદર ખીલી, બી કસનળીમાંય ખીલી, સી કસનળીમાંય ખીલી નાખો, એટલે ત્રણેય કસનળી છે એની અંદર આપણે લોખંડની ખીલી લઈ આવ્યા બજારમાંથી, જેને કાટ નથી લાગ્યો એવી લેવાની છે, બબે ત્રણ ત્રણ ખીલી નાખી, અને પહેલી ખીલી પહેલી કસનળી છે એની અંદર માત્ર પાણી ભરવાનું છે, પછી એની ઉપર બૂચ લગાવી દો। કસનળી બી છે એની અંદર ખીલી નાખી, ત્યાર પછી પાણી અને તેલ નાખવાનું, ત્યાર પછી બૂચને બંધ કરી દો। ત્યાર પછી કસનળી સીની અંદર નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ, નિર્જળ એટલે શુષ્ક કેલ્શિયમ ક્લોરાઇડ છે એ નાખી, ખીલી નાખી અને ઉપરથી બૂચ છે એ બંધ કરી દો। હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કઈ કસનળીમાં ખીલી છે એ કટાશે અને કઈ કસનળીમાં રહેલી ખીલી છે એ કટાશે નહીં, શા માટે? તો આપણો જવાબ શું હોઈ શકે? તો કે કસનળી એ છે એમાં રહેલી ખીલીઓ છે એ કટાઈ જશે। શું કામ એને? તો કે એ હવા અને પાણી બંનેના સંપર્કમાં આવશે, પાણી તો આપણે નાખ્યું હતું અને આટલા ભાગમાં છે એ હવા હશે, તો કે હવા અને પાણી, હમણાં જ આપણે અહીંયા કીધું ને ભેજવાળી હવા, તો કે આ હવા છે એ ભેજવાળી જ છે, તો શું થશે? થોડાક દિવસમાં એ ખીલી છે એ કટાઈ જશે, એટલે કે કસનળી એમાં નાખેલી ખીલી છે એ કટાઈ જશે, કસનળી બી અને કસનળી સીમાં રહેલી ખીલીઓ છે એ કટાશે નહીં, શા માટે? તો કે કસનળી બી છે એની અંદર આપણે શું નાખ્યું હતું? તો કે પાણી અને તેલ, પણ પાણી છે પણ એ પાણીની ઉપર તેલનું સ્તર છે ને,
તો એ તેલનું સ્તર શું કરશે? ખીલી છે એનો ખાલી પાણી સાથે જ સંપર્ક થશે, હવા સાથે સંપર્ક થશે નહીં. એટલે હવાને ખીલી સાથે સંપર્ક થતો અટકાવવાનું કામ કોણ કરશે? તો કે તેલનું સ્તર. એટલે કસનળી બીમાં રહેલી ખીલી પણ કટાશે નહીં. હવે કસનળી સીમાં શુષ્ક હવા છે, એટલે તો કે તમે આની અંદર નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ નાખ્યું, બરાબર, એ શું કરશે? બધો જ ભેજ છે એ શોષી લેશે. જો હવા હોય એમાં અને હવામાં ભેજ હોય તો બધો ભેજ શોષી લે, એટલે આ હવા કેવી થઈ ગઈ? શુષ્ક. તો કસનળી સી છે એમાં પણ ખીલી કટાતી નથી. પરીક્ષામાં જો આકૃતિ સાથે પૂછાય તો વ્યવસ્થિત વિચારીને પછી જવાબ લખવો. હવે આપણે આગળ વધીએ છીએ કે ક્ષારણનો અટકાવ આપણે કેવી રીતે કરી શકીએ, ક્ષારણને અટકાવવાના ઉપાયો શું? તો કે ઘણા બધા ઉપાયો છે, એમાંથી આપણે સામાન્ય ઉપાય છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો કે લોખંડની વસ્તુ છે એને કટાતી અટકાવવા માટે શું કરીએ? તો કે એને રંગ કરી નાખો. આપણી ઘરે કંઈ ગ્રીલ લગાડી હોય કે જાળી કાંઈ લગાડી હોય તો એની ઉપર આપણે રંગ કરી નાખશું તો એ કટાતી અટકાશે. તેલ લગાવી દો, નાના કોઈ સાધનો છે, સુડી છે, કાતર છે, સાણસી છે, પક્કડ છે, એને તમારે રોજ ઉપયોગ ન કરવાનો હોય ને ચોમાસું કે એવી ભેજવાળી હવા હોય તો એની ઉપર તેલ લગાડી અને મૂકી દો તો એ કટાશે નહીં. ત્યાર પછી ગ્રીઝ લગાડી દો. તો ગ્રીઝ અહીં શું કરશે? ભેજ અથવા પાણીનો ધાતુ સાથેનો સંપર્ક છે એ અટકાવશે. આ બધાનું કામ એ જ છે, રંગ, તેલ અને ગ્રીઝનું કામ એ જ છે કે પાણી અને ભેજવાળી હવા છે એ લોખંડને સંપર્ક થવા દેશે નહીં. ત્યાર પછી ગેલ્વેનાઇઝિંગ, એ મુદ્દો હમણાં આવશે, બહુ અગત્યનો મુદ્દો છે. ગેલ્વેનાઇઝ આયન એટલે શું અને ગેલ્વેનાઇઝિંગ કોને કહે છે? પ્રશ્ન પૂછી શકાય એક માર્કમાં, બરાબર. તો ગેલ્વેનાઇઝિંગ કરીને ત્યાર પછી ક્રોમ પ્લેટિંગ. જો ક્રોમિયમ ધાતુ છે, તમે સાયકલનું હેન્ડલ જોયું છે, પછી આપણા બાઇક જે બધા હોય હોન્ડાના બધા, એનું હેન્ડલ જુઓ, બધા સ્ટીલના લાગે છે પણ એ સ્ટીલના નથી. એની ઉપર શું છે? ક્રોમ ધાતુ છે, ક્રોમિયમ, એનું પ્લેટિંગ કરેલું છે. એટલે આપણને તીલ આપણને સ્ટીલ જેવી લાગશે, ચમકદાર. તો ક્રોમ પ્લેટિંગ કરીને અથવા એનોડીકરણ કરીને અથવા તો શું કરવાનું? મિશ્ર ધાતુ બનાવી નાખો. રોજ દુનિયામાં કરોડો રૂપિયાની ધાતુ છે એ કટાતી હશે, તો એના માટેનો ઉપાય શું? તો કે એની મિશ્ર ધાતુ બનાવો તમે, તો આનાથી આપણે બચી શકીએ છીએ. બીજો મુદ્દો જોઈએ, સ્ટીલ એટલે કે પોલાદ. સ્ટીલ એટલે આપણે ઘરે જે સ્ટીલ વાપરીએ છીએ એ સ્ટીલ નથી, એને સ્ટેનલેસ સ્ટીલ કહેવાય. આ શું છે? સ્ટીલ છે એટલે એને પોલાદ. તો કે એ ક્યાં જોયું હોય આપણે? તો રેલવેના પાટા, પછી આ બ્રિજ બને હોય ને એમાં ગડર નાખ્યા હોય, ખબર છે, એ આ સ્ટીલ છે, પોલાદ. તો સ્ટીલ અને લોખંડ છે એની ઉપર ઝીંકનું પાતળું અસ્તર લગાવવામાં આવે. પછી તમે જોયા હોય ઘણીવાર ક્યાંય દુકાનની આગળ આમ પતરા નાખ્યા હોય, છાપરા છાયા કરવા માટે, તો એ શું છે? છે લોખંડના જ, પણ એની ઉપર ઝીંકનું પાતળું અસ્તર લગાડેલું છે. તો લોખંડની ધાતુ છે લોખંડ, એની ઉપર ઝીંકનું પાતળું અસ્તર લગાડવાની ક્રિયાને શું કહે છે? ગેલ્વેનાઇઝેશન અથવા ગેલ્વેનાઇઝિંગ. પણ એ લોખંડને હવે શું કહેવાય? ગેલ્વેનાઇઝ્ડ આયન. લોખંડ ઉપર ઝીંકનું પાતળું અસ્તર લગાડવાની ક્રિયાને કહેવાય છે ગેલ્વેનાઇઝેશન, અને એ લોખંડને કહેવાય છે ગેલ્વેનાઇઝ્ડ આયન. હવે આ ઝીંક ધાતુ એવી સારી ધાતુ છે કે લોખંડની ઉપર તમે પાતળું સ્તર લગાડ્યું, થોડોક ટાઈમ થયો, પછી જો ક્યાંયથી થોડુંક સ્તર નીકળી જાય ઝીંકનું, તો ત્યાંથી એ લોખંડ છે એ કટાશે નહીં. કેમ? તો ઝીંક ધાતુ પાસે એવો ગુણધર્મ છે. કેવો ગુણધર્મ? તો કે પ્રસરણનો ગુણધર્મ છે. એ આપમેળે જેટલો ભાગ ખુલ્લો થયો છે લોખંડનો, એટલા ભાગમાં આજુબાજુમાંથી પ્રસરણ પામી અને એ ભાગ છે એને ઢાંકી દેશે, તો એ ધાતુ છે એ કટાશે નહીં. ત્યાર પછી જોઈએ મિશ્ર ધાતુ બનાવીને.
શું બનાવીને? મિશ્ર ધાતુ બનાવીને ધાતુના ગુણધર્મો છે એમાં આપણે સુધારા કરી શકાય. આ પદ્ધતિ અત્યારે સૌથી વધુ ઉપયોગી છે મિશ્ર ધાતુ બનાવવાની. શુદ્ધ લોખંડ જે હોય ને એ ખૂબ જ નરમ હોય છે અને આપણે એને વાપરી શકતા નથી. શુદ્ધ લોખંડને આપણે બજારમાંથી જે લોખંડ લઈ આવીએ છીએ એ કંઈ શુદ્ધ લોખંડ નથી, એમાં બીજી ઘણી બધી બીજા તત્વો છે ઉમેરેલા છે. તો શુદ્ધ લોખંડ છે એ કેવું છે? નરમ છે અને ગરમ હોય ત્યારે તેને સહેલાઈથી ખેંચી શકાય તેવું હોય છે. તો એમાં શું કરવાનું? કાર્બન, આને આપણે અંડરલાઈન કરી લઈએ. શુદ્ધ લોખંડ છે એમાં થોડા પ્રમાણમાં કાર્બન, કેટલું? 0.05% જ કાર્બન તમે ઉમેરી દો એટલે એના ગુણધર્મો છે એ ફરી જશે. મિશ્ર કરતાં તે કેવી થઈ જાય છે? સખત. શુદ્ધ લોખંડ આપણે કેવું કીધું હતું? નરમ. હવે કેવું થઈ ગયું? સખત અને મજબૂત બની જાય છે. એટલે આપણે જે વાપરીએ છીએ આ જ છે, કાર્બન ઉમેરેલી લોખંડની ધાતુ છે. ત્યાર પછી લોખંડને જો આપણે નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરીએ, લોખંડને આપણે નિકલ અને ક્રોમિયમ સાથે જો મિશ્ર કરીએ તો શું બની જાય છે? સ્ટેનલેસ સ્ટીલ. આ બધું અંડરલાઈન કરતા જજો, બધા એક એક માર્કના પ્રશ્નો છે આપણા માટે. લોખંડ છે એને આપણે નિકલ અને ક્રોમિયમ સાથે જો મિશ્ર કરીએ તો સ્ટેનલેસ સ્ટીલ બને. તો હવે આપણે પ્રશ્ન એવો પૂછે કે સ્ટેનલેસ સ્ટીલ છે એ કોની મિશ્ર ધાતુ છે? તો આપણો જવાબ શું આવે? લોખંડ. શું? સ્ટેનલેસ સ્ટીલ છે એ કોની મિશ્ર ધાતુ છે? લોખંડની. અથવા સ્ટેનલેસ સ્ટીલમાં કયા ઘટકો હોય છે? તો કે લોખંડ, નિકલ અને ક્રોમિયમ. હવે સ્ટેનલેસ સ્ટીલ છે એ કેવી છે? તો કે સખત એકદમ અને કાંટાઈ લાગતો નથી. એટલે આનો ઉપયોગ છે એ સર્જિકલ સાધનો, ડૉક્ટરોના જે ઓપરેશન માટેના સાધનો હોય બધા પ્યોર સ્ટેનલેસ સ્ટીલના. પછી આપણી ઘરના ઘરે જે વાસણો વાપરીએ છીએ એ સ્ટેનલેસ સ્ટીલ છે. તો સ્ટેનલેસ સ્ટીલ બનાવવા માટે આપણે લોખંડ છે એને અહીં અંદર શું નાખવું પડે? નિકલ અને ક્રોમિયમ. ત્યાર પછી મિશ્ર ધાતુમાં ઉમેરવામાં આવતો પદાર્થ કયો હોય? આપણે મિશ્ર ધાતુ બનાવી છે તો એમાં શું ઉમેરી શકીએ? તો કે મિશ્ર ધાતુ બનાવવામાં ઉમેરવામાં આવતો પદાર્થ કાં ધાતુ હોય અને કાં અધાતુ હોઈ શકે. ધાતુ અને ધાતુ એ મિશ્ર થઈ શકે, ધાતુ અને અધાતુ એ મિશ્ર થઈ શકે. તો મિશ્ર ધાતુની વ્યાખ્યા આપણને આપી છે, આખી વ્યાખ્યા છે એને આપણે અંડરલાઈન કરી લેશું. શું કીધું? મિશ્ર ધાતુ છે એ બે કે તેથી વધુ ધાતુઓ, કીધું ને હમણાં, કાં ધાતુ અને ધાતુ મિશ્ર થાય, કાં ધાતુ અને અધાતુ, બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુનું કેવું? તો કે સમાંગ. સમાંગ એટલે એક રસ મિશ્રણ થઈ જાય એને કહેવાય છે સમાંગ મિશ્રણ. આપણે સ્ટેનલેસ સ્ટીલની વાત કરીએ તો એમાં લોખંડ છે, નિકલ છે, ક્રોમિયમ છે, એ આપણે એમાં જોઈ શકીએ છીએ? ના, આપણને તો એક ચમકદાર જ ધાતુ દેખાય છે ને. તો એવું જે મિશ્રણ બને છે એને સમાંગ મિશ્રણ કહેવાય છે. આપણે નવમા ધોરણની અંદર ભણી ગયા કલિલ, પછી સમાંગ, વિસમાંગ વગેરે. તો વ્યાખ્યા શું થઈ? બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુઓનું સમાંગ મિશ્રણ છે. હવે એક સરસ મજાનો પોઈન્ટ આવ્યો છે કે જો ધાતુઓ છે એ પૈકીની, એટલે મિશ્ર ધાતુ જે બનાવી આપણે એમાં જો એક ધાતુ પારો હોય, મર્ક્યુરી, એચ જી, કેપિટલ એચ સ્મોલ જી જેની સંજ્ઞા છે, જો પારો હોય તો તે મિશ્ર ધાતુને શું કહેવાય છે? એને અંડરલાઈન કરજો, સરંસ, અથવા એને કહેવાય છે એમાલગમ. બહુ અગત્યનો પ્રશ્ન છે, ટીક કરી નાખજો. કહે છે મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા અને ગલન બિંદુ મૂળ ધાતુ જે હોય એના કરતાં ઓછા જ હોય, હંમેશા ગલન બિંદુ નીચા, વિદ્યુત વાહકતા ઓછી હોય છે. ઉદાહરણ જોઈએ આપણે, જેમ કે પિત્તળ. તો પિત્તળ છે એની અંદર કયા ઘટકો છે? તો કે કોપર અને ઝીંક. કોપર અને ઝીંક ભેગી થાય તો શું બને? પિત્તળ બને. એવી જ રીતે બ્રોન્ઝ, કોપર અને ટીન. કોપરની સંજ્ઞા તો ખબર જ છે, સીયુ, ટીન,
એસ એન, એસ કેપિટલ, એન સ્મોલ, કોપર અને ટી, એટલે અહીં શું લખ્યું, પિત્તળ છે એ કોઝી અને બ્રોન્ઝ એટલે કોટી. એ મિશ્ર ધાતુના, એ જે મિશ્ર ધાતુ બની વિદ્યુતના સારા વાહકો નથી, એટલે પિત્તળમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી સારી રીતે, કે નથી બ્રોન્ઝમાંથી થઈ શકતું. પણ વિદ્યુતના વાહક તાર બનાવવા માટે હવે તમને ખબર જ છે કયા તાર વપરાય છે, તો કે તાંબુ. શું કામ? તો કે તાંબુ છે એ વિદ્યુતનું સારું વાહક ગણાય છે, એટલા માટે તાંબામાંથી વપરાય છે. તો પિત્તળ છે એમાં કયા બે ઘટકો છે? કોઝી, કોપર અને ઝીંક. બ્રોન્ઝની અંદર કોટી, કોપર અને ટીન, એટલે એસેન. ત્યાર પછી સોલ્ડર, આ તમે જોયું જ હોય ઇલેક્ટ્રિકની દુકાને આપણે જઈએ કે ભાઈ આ એક છેડો જુઓ ને અમારે છૂટી ગયો છે, તો એ જોશે એટલે એ કહેશે કે હા આને રેણ કરવું પડશે. રેણ એટલે વેલ્ડિંગ, એટલે એ એક એની પાસે લાકડાના હેન્ડલવાળું એક હીટર હશે, એ ગરમ કરશે, અને એક પછી તારનું ગૂંચળું હોય છે ચાંદી જેવો આપણને તાર દેખાયા. હવે એ રેણિયું ગરમ થઈ ગયો એટલે એને અડડશે, તરત જ પીગળી જાય, અને ઓળો છેડો રાખીને એને એની ઉપર આનું એક ટપકું પાડી દેશે, એક સેકન્ડમાં અહીંયા જોડાઈ જશે, તો એને આપણે સોલ્ડર કહીએ છીએ. તો એનો ઉપયોગ સોલ્ડરિંગ કરવા અથવા વેલ્ડિંગ કરવા અથવા રેણ કરવા. લેટી, લેડ એટલે સીસું, લેડ એટલે સીસું અને ટીન એટલે લેટી. પિત્તળમાં કોઝી, બ્રોન્ઝમાં કોટી, સોલ્ડરમાં લેટી. જેનું ગલનબિંદુ કેવું છે? તો કે મૂળ ધાતુ કરતાં નીચું છે અને વિદ્યુત તારનું વેલ્ડિંગ કરવામાં વપરાય છે. હા, પ્રશ્ન છે આ બધા કામના, એટલે આ બધું અન્ડરલાઇન કરતા જજો. હવે એક વધારાની માહિતી આપણને આપી છે કે સોનાનું મિશ્ર ધાતુકરણ. તમે સોનું જોયું હોય તો આપણા ભારત દેશની અંદર જે આભૂષણો પહેરાય છે એ બધા મોટાભાગના 22 કેરેટના હોય છે, જ્યારે શુદ્ધ સોનું છે એ 24 કેરેટનું હોય છે. તો 24 કેરેટના આભૂષણો આપણે બનાવીને જો પહેરીએ તો એ ઘસારો સહન કરી શકતું નથી, બીજું દબાણ સહન કરી શકતું નથી. તો એનો ઉપાય શું? તો કે એની અંદર બીજી કોઈ ધાતુ ઉમેરો, એટલે ટૂંકમાં મિશ્ર ધાતુ બનાવો સોનાની. તો એમાં ઉમેરે શું? તો કે કાં ચાંદી ઉમેરે ને કાં તાંબુ ઉમેરે, કાં ચાંદી ને કાં તાંબુ. હવે એના ગુણધર્મો ફરી જશે, સખત થઈ જશે, એટલે ઘસારાનોય સામનો કરી શકશે અને દબાણનોય સામનો કરી શકશે. એટલે કેવી રીતે આ બનતું હોય? તો કે 22 ભાગ સોનું અને 2 ભાગ કાં ચાંદી હોય ને કાં તાંબુ હોય, થઈ ગયું ને 24. હવે એના આભૂષણો જ આપણે પહેરીએ છીએ, વીંટી, લક્કી, બુટી, જે કયો તે બધું 22 કેરેટનું હોય છે, એટલે એમાં સખતાઈનો ગુણધર્મ આવી જાય છે. ત્યાર પછી એક વધારાની માહિતી આપણને આપી છે કે દિલ્હીની અંદર 1600 વર્ષ પહેલાંની વાત છે, કુતુબ મિનારની બાજુમાં લોહસ્તંભ છે, ખબર છે, કદાચ તમે ગયા હો ફરવા માટે તો જોયો હોય લોહસ્તંભ. આટલા વર્ષો થયા હજી સુધી કટાણો નથી, એનું વજન છે 6 ટન. કેટલું? 6 ટન વજન છે અને 8 મીટર ઊંચો છે. દુનિયાના બધા દેશોના મોટા મોટા વૈજ્ઞાનિકો છે એ અહીંયા આવી અને આની તપાસ કરી ગયા કે આ લોખંડમાંથી બનેલો છે તો કેમ હજી કટાણો નથી. તો તમારી ચોપડીની અંદર એની માહિતી આપી છે, એ તમે વાંચી અને સમજો. આપણે જે ભણવાનું હતું આજે ક્ષારણનો અટકાવ, એટલે ક્ષારણને અટકાવવાના ઉપાય, એ આપણે પોઈન્ટ જોયા. તમે વિડીયો જોઈ, સાંભળી અને વાંચજો, વ્યવસ્થિત તૈયારી કરજો. અહીંયા છે એ આપણો પાઠ છે, આજે પૂરો થશે, પછીના પીરિયડની અંદર આપણે નવો પાઠ છે એ શરૂ કરશું. તમને પરીક્ષાનું ટાઈમ ટેબલ તો મળી જ ગયું હશે, પણ હજી આપણી પરીક્ષાને વાર છે, તો એનું ટાઈમ ટેબલ આવશે ત્યારે તમને એનું કોર્સ છે એ આપી દઈશું, બરાબર છે? તો અહીંયા સુધી વ્યવસ્થિત વાંચી અને તૈયાર કરજો. થેન્ક યુ.